કઈ રીતે બનાવવામાં આવે છે તેની એક ટ્રેન દ્વારા સમજૂતી મેળવીશું. તો એ માટે સૌપ્રથમ આપણે જોઈશું કે ઊન આપણને કોણ આપે છે. તો અંગોરા બકરી ઊંટ યાક લામા અને અલ્પાકામાંથી આપણને ઊન મળે છે. તો એ માટે આપણે અહીં એક ટ્રેનના મોડેલ માટે સૌપ્રથમ આ પ્રકારની પટ્ટી જે બે ડબ્બાઓને જોઈન્ટ કરવા માટે કટ કરીશું. હવે સૌપ્રથમ આપણે એન્જિન બનાવીશું. એની નીચેની તરફ આપણે આ પ્રકારે બે વ્હીલ લગાવીશું. ત્યારબાદ આપણો ડબ્બા નંબર એક. અહીં છે ડબ્બા નંબર એક. કાતરણી, ઘેટાઓના શરીર પરથી પાતળી ચામડી સહિત રૂંવાટી ઉતારવી, જેને કાતરણી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા છે એ માટેની શ્રેષ્ઠ ઋતુ છે ઉનાળો. તો અહીંયા આ કાતરણીનું ચિત્ર છે. ત્યારબાદ આપણે ડબ્બા નંબર બે લઈશું. ડબ્બા નંબર બે છે ઘસવાની પ્રક્રિયા. ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખી સારી રીતે ધોવું, જેને ઘસવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઘસવાની પ્રક્રિયામાં વાળમાં રહેલ મેલ અને કચરો જે છે એ દૂર થઈ જાય છે અને જે વાળ છે એ ચોખ્ખા બની જાય છે, તેમજ તેમાં રહેલી ચિકાસ પણ દૂર થઈ જાય છે. ત્યારબાદ આપણે લઈશું ડબ્બા નંબર ત્રણ. ત્રણ નંબર છે વર્ગીકરણ. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં તેનું પોટ મુજબ વર્ગીકરણ થાય છે. ત્યારબાદ આપણે લઈશું ડબ્બા નંબર ચાર. તો નંબર ચાર છે બળને સૂકવવાની ક્રિયા. બળ કોને કહેવાય? તો નાના નાના રૂંવાટીવાળા તંતુ જેને બળ કહેવામાં આવે છે, બળને કાઢીને રેસાઓ પર ફરીથી ઘસવાની પ્રક્રિયા કરી તેમને સૂકવવામાં આવે છે. તો અહીંયા આપણે જે નાના નાના તંતુઓ જોઈ શકીએ છીએ જેને બળ કહીશું, અને આ જે છે એ રેસાઓ છે. હવે આપણો આવશે ડબ્બા નંબર પાંચ. Thank you.
પાંચ નંબર છે રંગવાની ક્રિયા. ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. આપણને ખબર છે કે ઊનના રેસાઓ જે છે એ સામાન્ય રીતે કાળા, કથ્થઈ અને સફેદ હોય છે. ત્યારબાદ ઊનના રેસાને રંગવામાં આવે છે. અહીં આકૃતિ છે. ત્યારબાદ આપણે ડબ્બા નંબર છ લગાવીશું. ડબ્બા નંબર છ છે વીંટવાની પ્રક્રિયા. ઊનના રેસાઓને સીધા કરી ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે વીંટવામાં આવે છે. લાંબા રેસામાંથી સ્વેટર તૈયાર થાય છે અને ટૂંકા રેસા જે છે એને કાંટીને ઊનના કપડામાં વણી લેવાય છે, જે આપણે સ્વેટરની ઉપરના ભાગમાં જોઈ શકીએ છીએ. તો આ છે આપણી ઊનના જે રેસા છે, એટલે કે રેસામાંથી ઊન બનાવવાની પ્રક્રિયા માટેની ટ્રેન. ફરીથી એકવાર આપણે આખી ટ્રેન જોઈ લઈએ.